नमस्कार विद्यार्थी मित्रों, आज एसएम 3 मुख्य विषय गुजराती और गौण विषय गुजराती विद्यार्थियों माटे पेपर नंबर 3 એટલે કે सीसीएनसी 303 मीराना पदों એના संपादक છે કેકા શાસ્ત્રી એની અંદર आज એકમ નંબર 3 કાવ્યની समीक्षा अगर आपने घना बजा अपना अभ्यास समय अंदर की नीत कला काव्य छे ए काव्य ने घनी बड़ी चर्चा करी कि जारे पण काव्य ने समीक्षा के रसास्वाद करवानो थाय त्यारे सर्वप्रथम पहला प्रास्ताविक यानी चर्चा कर देवानी, नेक्स्ट में टूंक में संक्षेप में कवि परिचय आपी देवानो अने जे काव्य छे ए काव्य नी समीक्षा करी देवानी अने छेले उसार आ मुद्दा ने विभाजित करी अने आपणे काव्यनुं प्रदर्शन करवानुं थाय छे। आजे मीराबाईनुं एक नवुं ज काव्य छे अने आपणा अभ्यासक्रमनी अंदर नियत छे अने जे आजे आपणे एनी समीक्षा करवानी छे। जे काव्य छे शुं करवुं छे रे राणाजी, એવું મેળવ્યો પદ છે। એક પદ બીજું પણ એવું છે કે શું કરો રાણાજી મારું ચિત્ર જોડાયું, એવું પણ એક મીરાની ઉર્મિનું કાવ્ય પણ છે અને અહીંયા આગળ શું કરવું છે રાણાજી એ પણ એક કાવ્ય આપણા અભ્યાસક્રમની અંદર છે। હવે કહેવાય છે કે મીરા જે છે એ મીરા ને સાંસારિક સુખો છે, સાંસારિક જે સમૃદ્ધિ છે એ સમૃદ્ધિની અંદર કોઈને મોહ નથી। સાંસારિક સુખ જે છે એ મિથ્યા ગણે છે અને માત્ર કૃષ્ણની ભક્તિ છે એ કૃષ્ણ ભક્તિ પોતાની અપાર ભક્તિ છે અને અપાર ઉર્મિ છે અને ઉર્મિ પોતાના કાવ્યની અંદર મીરાને રજૂ કરી છે। કહેવાય છે કે કાવ્ય છે શું કરવું છે રાણાજી, એની અંદર મીરાને એક લાચારી છે અને લાચારી જેને કહેવાય કે દનીય સ્થિતિ જે છે તે એની કાવ્યની અંદર ઉપસાવી છે અને ચિત્ત ચોરાયું છે અને મન નાણું છે તેવું રાણાજીને કહે છે શું કરવું છે રાણાજી। એનું શીર્ષક જોઈએ તો પણ આપણે ખ્યાલ આવે કે મીરા જે છે એ દયાભાવે કહે છે કે હે કૃષ્ણ તારે શું કરવું છે અને એ દ્વારા મીરાએ પોતાની ઉર્મિ જે છે ઉર્મિ આ કાવ્યની અંદર રજૂ કરી છે। તો આપણે સૌ પ્રથમ પહેલાં કાવ્યની પંક્તિ જોઈએ કે મીરા પહેલી ધ્રુવ પંક્તિની અંદર પંક્તિ જે છે વિચારે છે કે શું કરવું છે રાણાજી મારે હીરા માણેકને શું કરવું રે, બરાબર મીરા પહેલી પંક્તિની અંદર કહે છે કે મારે હીરા માણેકની અંદર જે છે એની કોઈ જરૂર નથી, બરાબર મીરા એવું કહે છે મારે મોતીની માળા રાણા કામ નહીં આવે। રાણાજીને કહે છે કે હે રાણા મારી મોતી જે છે જવેરાત છે, જવેરાતની માળા મારે ક્યારેય કામ લાગવાની નથી। તો મીરાએ નેક્સ્ટ પંક્તિમાં કહે છે મારે તો તુલસીની માળા કામ આવે, મીરા એવું કહે છે કે મારે જે છે એ તુલસીની માળા કામ આવે, બરાબર બીજી કોઈ હીરા માણેકની તો માળાની મારે જરૂર નથી, મીરા એવું કહે છે અને તુલસીની માળા પહેરી અને મારે કૃષ્ણ ભક્તિ કરવી છે, સંસારના જે હીરા માણેક છે એ હીરા માણેક મારે કામ આવવાના નથી, રાણાજીને સંબોધન કરી એને સંદેશો પાઠવે છે। બીજી પંક્તિમાં કહે છે કે પ્રભાતે ઉઠીએ ને મારે નાવું ને ધોવું રાણા, ધ્યાન ધણીનું મારે ધોવું છે, મીરા કહે છે સવારની અંદર જ્યારે હું ઉઠું છું ત્યારે નાહીને મારે બીજું કશું કામ કરવાનું નથી, કોઈ સંસારિક સુખોની અંદર કોઈ કામ કરવાનું નથી, માત્ર ને માત્ર મારે તો મારા ધણીનું મીન્સ કે મારા કૃષ્ણની દાસ જે છે એ કૃષ્ણની ભક્તિનું મારે નટન કરવું છે, મારે એનું નામ લેવું છે, મીરા બીજી પંક્તિમાં એનું ઉચ્ચારણ કરે છે। બીજી પંક્તિમાં મીરા કહે છે કે હે નાથજી મારે કામ ના આવે રાણા, ભગવી ચાદર મારે ઓળવી છે, હે રાણાજી મારે હીરના ચીર જે છે એવા ઉત્તમ પ્રકારના જે વસ્તુઓ છે એ વસ્તુ મારે કામ ના આવે, બરાબર મારે તો જે ભગવાન જે કપડાં છે ભગવી ચાદર છે ચાદર ઓઢીને મારે ભગવાન શ્રીકૃષ્ણનું મટન કરવું છે, મીરા નેક્સ્ટ પંક્તિમાં એવું કહે છે। આગળ જોઈએ તો મહેલની માળા મારે કામ ના આવે રાણા, જંગલ ઝૂંપડીમાં જઈને વસવું છે, રાણાજીને કહે છે કે મારે મહેલો મારે કોઈ કામમાં આવવાના નથી, એ મારે જોઈએ પણ નહીં, મારે તો માત્ર જંગલની અંદર સારી ઝૂંપડી છે ઝૂંપડીની અંદર રહીને ભગવાન કૃષ્ણનું વર્ણન કરવું છે એ મીરાની ઉર્મિ છે, ઉર્મિ રાણાજીને રજૂ કરે છે। નેક્સ્ટમાં ફરી પંક્તિમાં મીરા કહે છે કે ઘઉં અને ચોકલિયા મારે કામ ના આવે રાણા, ભિક્ષા માગીને મારે ખાવું છે, મીરા કહે છે કે હે રાણાજી મારે ઘઉં અને ચોખાના કોઈ શીરાને એ કશું ખાવું નથી, એ મને ના ખપે, મારે તો માત્ર ને માત્ર ભિક્ષા માગીને મારું પેટ જ્ઞાન ચલાવવું છે અને મારે ભિક્ષા માગવી છે। નેક્સ્ટ પંક્તિમાં મીરા કહે છે કે ભાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગર વાલા અમર ચૂંટણો લઈને મારે
मरवू छे। मीरा छेले पंक्ति में कहे छे कि हे पवित्र हे प्रभु, वाहला गिरिजन ने अरज करे छे कि हे कृष्ण, मारे तो मात्र ने मात्र तारो अमर जुगलो जे छे, तारो अमर जे मारो सौभाग्य छे, ए सौभाग्य लई ने मरवू छे, जेनी करी ने मारू नाम जे छे नाम अमर रही जाय, मारो सौभाग्य छे सौभाग्य अमर रही जाय, एवी छेले पंक्ति में कृष्ण ने विनवे छे अने अरज करे छे। अहींया आगळ ते मीरानो काव्य छे अने मीराए जे पोतानी ऊर्मी राणाजी समक्ष रजू करी छे एनी सामे कृष्ण भक्ति पण छे, कृष्णनी ऊर्मी छे अने ए ऊर्मी जे छे ए ऊर्मी राणाने સંભળાવે છે અને રાણા તરફનો જે સાંસારિક સુખ છે એ સુખને નિત્ય કરે છે અને મીરા જે છે મીરા કૃષ્ણ ભક્તિમાં લીન બને છે। એ રીતે પ્રાસ્તાવિક કરતા સમીક્ષા જે છે પંક્તિ કાવ્યની હોય, કાવ્ય કંઠસ્થ કરી અને પંક્તિઓની એક પંક્તિથી બીજી પંક્તિ, બીજી પંક્તિ ત્રીજી પંક્તિ સમજાવી અને તમારે એની ઊંડાણપૂર્વકની સમીક્ષા કરવાની હશે। જે મેં માહિતી આપી છે સંક્ષેપમાં માહિતી છે, પણ એની ઊંડાણમાં મીરા વિશે ના ઉર્મિના કાવ્યનું કદાચ આપણે એનું પઠન રટન અને એનું કદાચ સમીક્ષા સાથ સ્વાદ કરવું હોય તો એને ઉદાહરણપૂર્વક પણ આપણે કહી શકીએ કે છે કૃષ્ણ નાણાંથી માણી અને મિથ્યા ગણી અને કૃષ્ણ ભક્તિની અંદર મીરા લીન થયા તે સુધીનો મીરાનો જે ભાવ છે એ ભાવને આ કાવ્યની અંદર આપણે રજૂ કરવાનો છે અને સમીક્ષા પૂર્ણ કરવાની છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, એવા જ કાવ્ય સાથે બીજું કાવ્ય આપણે લઈશું મીરાના જે આપણા અભ્યાસક્રમની અંદર છે અને એની સમીક્ષા પણ આપણે ઘણા બધા કાવ્યની કરવાની છે। મીરાનું જીવન છે, જીવન અચળ છે અને અચળ સાથે એની ભૂમિ પણ અચળ છે અને એ સાથે જ આપણે બીજા કાવ્યની પણ ચર્ચા કરીશું। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટમાં આપણે બીજા કાવ્યમાં જઈ અને તમારી સમક્ષ આવીશું। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।